સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચંદનો ફોજી દીકરો દેશની સેવા કરી નિવૃત્ત થઈને પરત ફરતા ગામજનો દ્વારા વાતે ગાતે ભવ્ય સ્વાગત કર્યું અને ગામજનો ફોજી પુત્રને ઘરે લઈ ગયા. પ્રાંતિજ તાલુકાના પલ્લાચંદનો ફોજી પુત્ર સોલંકી અમર ગાંડાભાઈ, કે જેઓ ભારતીય સેનામાં 2009 થી પોતાની સેવા આપીને 1/7/2024 રોજ નિવૃત્ત થયા અને 15 વર્ષ સુધી ફરજ બજાવીને દેશની વિવિધ સરહદો જેમાં બિકાનેર, આસામ, શ્રીનગર, રેલરંદા, LOC સહિત ફરજ બજાવી દેશની સરહદો ઉપર નિષ્ઠાપૂર્વક સેવા કરી પોતાના માદરેવતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ગામના આ ફૌજી પુત્રનું પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશનથી PJ સાથે વાસ્તે ગાસ્તે લઈ ગયા હતા અને પલ્લાચર ગામે આતિશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામમાં રહેતા દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો ફૌજી સોલંકી અમર ગાંડાભાઈને ઘરે લઈ ગયા હતા. તો આ પ્રસંગે ફૌજીના પિતા સોલંકી ગાંડાભાઈ, નરસિંહભાઈ સોલંકી, દશરથભાઈ સોલંકી, પ્રાંતિજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, ભીખાભાઈ વાણિયા, જયંતિભાઈ સોલંકી, ખોદરભાઈ સોલંકી, મુકેશભાઈ પરમાર સહિત વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહીને ગામના ફૌજી પુત્ર મોઢું મીઠું કરાવીને ફૂલહાર, શાલ, શ્રીફળ તથા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જીલાવલ JSTV પ્રાંતિજ. તો મારું ઇન્ટ્રોડક્શન આપું. હું સોલંકી અમર ગાંડાભાઈ, ગામ પલ્લાચંદનો વતની. ભારતીય સેનામાં હું 2009 જોડાયો હતો. અત્યારે 15 વર્ષની સેવા સમાપ્ત કરીને હું ઠીકઠાક હેમખેમ ઘેર પહોંચ્યો છું. સેવાની વાત કરું તો ભારતીય સેનામાં રહેતા હું સૌ પ્રથમ બિકાનેર, ત્યારબાદ કાઉન્ટર ઇન્સર્જન્સ એરિયા આસામમાં, એના પછી શ્રીનગર RRમાં 30 RR બટાલિયન, એના પછી હું લેહ લદ્દાખમાં ઓપરેશનલ એરિયામાં, ત્યારબાદ રજૌરી LOC ઉપર સતત કાર્યરત રહ્યો. અત્યારે હું મારી સેવા જે જરૂરી છે એ ખતમ કરી હેમ છેમ ઘેર નિવૃત્ત થયેલ છું. મારો લગભગ આખો પરિવાર દેશની રક્ષા કાજે સમર્પિત છે. મારા ઘરના પૂરેપૂરા સભ્યો જોડાયેલા છે સેનામાં જ. થેન્ક યુ. હવે રિટાયર થઈને શું કરશો તમે? આગળ હું પોતે ગ્રેજ્યુએશન કરેલું છે અને મારી સતત કોશિશ છે કે Class 3, Class 2 જોબ મેળવવાની. હું લાઈવ ક્લાસીસમાં પણ જોડાયેલો છું અને એ પ્રત્યે અત્યારે હાલે હું તર્કબદ્ધ છું કે ગમે તે કરીને નોકરી મેળવવી ગુજરાત ગવર્મેન્ટમાં. પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના વતની અને સતત દેશની સેવા કરતું પરિવાર એવા આપણા ગાંડાભાઈ સોલંકીના સુપુત્ર શ્રી અમરનાથ સોલંકી ભારતીય સૈન્યમાં બહુ લાંબા સમયની પોતાની સુંદર કામગીરી અને દેશના રક્ષણની કામગીરી કરીને આજરોજ નિવૃત્ત થયેલ છે. જેમના એમ કે આ સ્વાગત કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત હો, સૌનું સ્વાગત કરીએ છીએ. અને આવા મહાન કાર્યના અંતે આ દેશના આવા રક્ષકોનું આપણે સૌ સ્વાભિમાનપૂર્વક એમ કે સ્વાગત કરીએ એ અભ્યર્થના.